નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 24 ઓક્ટોબર 2024, અત્યારના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું દાના કઈ દિશામાં આગળ વધશે, તેમજ ગુજરાત ઉપર તેની શું અસર જોવા મળશે. જોઈએ સંપૂર્ણ અપડેટ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે વાવાઝોડું ટકરાવવાની તૈયારીમાં છે. આગામી 12-13 કલાકમાં તે કાંઠે આવી શકે છે. 111 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન પણ બંગાળની ખાડીમાં ફૂંકાઈ રહ્યો છે. તો જોઈએ આપણે ખાસ કરીને તેની અપડેટ કે કઈ રીતે આગળ વધવાનું છે. તો ધીમે ધીમે આજે વાવાઝોડું 8, 9, 10, 11 તારીખની અંદર ભુવનેશ્વર આજુબાજુના જે આ બધા વિસ્તારો છે તેમાં અસર કરી શકે છે. ખાસ કરીને ધનબાદ, કોરબા, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ સુધી તેની અસર જોવા મળશે. આજે સાંજના સમયગાળા દરમિયાન એટલે કે 7 વાગ્યાના સમયગાળા દરમિયાન તે પવનની ઝડપ 108 થી 115 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ટકરાવવાની શક્યતાઓ ગણી શકાય. જમીન સાથે તેની આંખ ટકરાશે રાત્રિના 9 વાગ્યાના સમયગાળા સુધીમાં. ત્યાર પછી તે રાઉરકેલા, કોલકાતા, ધનબાદ, કોરબા તેમજ ભુવનેશ્વર આ બધા વિસ્તારોમાં તેની અસર આપણને જોવા મળશે. ભારે પવન ફૂંકાશે. તો વાવાઝોડું ખાસ કરીને આવતીકાલે વહેલી સવાર સુધીમાં આ બધા વિસ્તારોમાંથી ધીમી ગતિએ આગળ વધવાનું છે અને તબાહી મસાવી શકે. તેની દિશાની અંદર જો પરિવર્તન થાય તો વાવાઝોડું નાગપુર સુધી પહોંચી શકે, ત્યાં સુધીમાં લો પ્રેશર સિસ્ટમ બની શકે અથવા તો નબળું પડી અને વિખેરાઈ શકે છે. જોઈએ આપણે ખાસ કરીને અપડેટ. તો વાવાઝોડું જે અત્યારે હાલ વિયેતનામ આજુબાજુ એક વાવાઝોડું આવી રહ્યું છે, તેની અસરરૂપે આ વાવાઝોડું બંગાળની ખાડીમાંથી વિપરીત દિશામાં આગળ વધી શકે છે. એટલે કે ગુજરાત ઉપર કોઈ મોટો ખતરો જણાતો નથી. એક નાનું એવું માવઠું આગામી 28, 29, 30 તારીખની અંદર આવી શકે. 26 તારીખની અપડેટ જોઈએ. બપોર પછીના સમયગાળા દરમિયાન જે સિસ્ટમ છે તે વિખેરાઈ જશે, એટલે કે વાવાઝોડું નાબૂદ થશે. દાના નામનું વાવાઝોડું બંગાળની ખાડીમાં અત્યારે બનેલું છે, તેની ગુજરાત ઉપર કોઈ અસર જોવા નહીં મળે. ગુજરાતમાં વરસાદની વાત તો ગુજરાતમાં આજે ક્યાંય પણ વરસાદની સંભાવના જણાતી નથી. આગામી 25 તારીખમાં પણ ક્યાંય વરસાદની સંભાવના નથી. તેમજ આગામી સમયની અંદર વાત કરીએ આપણે તો 26, 27 અને 28 તારીખ સુધીની અંદર ગુજરાતમાં ક્યાંય પણ એક સાંટો વરસાદ પણ પડવાનો નથી. 29 તારીખે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વલસાડ, બીલીમોરા, ભવનાથ અંબોશી, કપરાડા, ખાડોલી, વાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં વેરાવળ આજુબાજુ સામાન્ય વરસાદ પડી શકે છે. ખાસ કરીને 30 તારીખની વાત કરીએ તો જેમાં દ્વારકા સાઈડના વિસ્તારો હોય, પોરબંદર, જૂનાગઢ હોય તેમજ વેરાવળ આજુબાજુના વિસ્તારોમાં પણ સામાન્ય સાટાસૂટી અથવા ઝાપટું પડી શકે. વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે. 31 તારીખની વાત કરીએ તો 31 તારીખની અંદર પણ ગુજરાતની અંદર ક્યાંક ક્યાંક સામાન્ય સાટાસૂટી થશે, જેમાં પહેલી બીજી તારીખની અંદર જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વલસાડ હોય, બીલીમોરા હોય, નવસારી, ડાંગ, સાપુતારા, ભવનાથ અંબોશી, વાપી, વલસાડ આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ખાસ બીજી તારીખમાં પણ દક્ષિણ ગુજરાતમાં સાંટાસૂટી સિવાય ભારે માવઠાની કોઈ શક્યતા જણાતી નથી. તો બીજી તારીખ આજુબાજુ સિસ્ટમની વાત કરીએ તો એન્ટી સાયક્લોન ગુજરાત નજીક બની શકે. બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ આવે તો ગુજરાત સુધી પહોંચવાની હાલ 5 નવેમ્બર સુધીની કોઈ શક્યતાઓ જણાતી નથી, પરંતુ કેટલાક નિષ્ણાતો માની રહ્યા કે 5 થી 10 નવેમ્બરની અંદર સામાન્ય હળવું માવઠું થાય તો એ અપડેટ આગામી 31 તારીખ આજુબાજુ આપણે મળી શકે. તો ખેડૂત મિત્રો, હવે આપણે જોઈએ પવનની. જ્યાં સાયક્લોન આજે સક્રિય છે ત્યાં 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળી શકે. ધનબાદ આજુબાજુ 47 થી 50 અને ક્યાંક ક્યાંક વધુ પણ જોવા મળી શકે. આપણા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં 16 તેમજ કચ્છની અંદર 23 કિલોમીટર પ્રતિ કલાક, ઉત્તર ગુજરાતમાં 21ની પવનની ઝડપ ઝોટાના પવનોની રહેશે. આવતીકાલે 25 તારીખમાં પણ ક્યાંક હળવો મધ્યમ પવન ફૂંકાઈ શકે. બાકી 25 થી 30 સિવાય પવનની ઝડપ ગુજરાતમાં ક્યારેય અત્યારે હાલ જોવા નહીં મળે. હવે આપણે જોઈએ તાપમાનની અપડેટ. આજે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ તો ખાવડા આજુબાજુ 37 ડિગ્રી, નલિયામાં 37, મહેસાણામાં 37, રાજકોટમાં 33 તેમજ વડોદરાની અંદર પણ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. બાકીના વિસ્તારોની અંદર 32-33 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે. અને આવતીકાલે વહેલી સવારનું તાપમાન 4 વાગ્યાનું જોઈએ તો કચ્છમાં 25 જેવું, સૌરાષ્ટ્રમાં 23 થી 25,
मध्य गुजरात नी अंदर 21 થી 22 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં 21 થી 22. આવતીકાલે બપોરનું તાપમાન જોઈએ. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે બપોરે ખાવડાની અંદર 39 ડિગ્રી, ગાંધીધામ નલિયા 38, પાલનપુર 35, સુઈગામ 38, અમદાવાદ 34 ડિગ્રી, તેમજ રાજકોટ આજુબાજુની વાત કરીએ તો 33-34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે. અને 26 તારીખે વહેલી સવારે 20 થી 23 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે. ખાસ કરીને 26 તારીખે બપોરનું તાપમાન જોઈએ તો જે કચ્છના વિસ્તારો છે જેમાં 38, મહેસાણામાં 37, રાજકોટમાં 37, વડોદરામાં 33 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે. 27 તારીખની વાત કરીએ તો જે તાપમાન છે કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં 38 થી 40 ડિગ્રી સુધીનું તાપમાન આપણને જોવા મળશે. તો 28 તારીખની બપોરના તાપમાનની વાત કરીએ તો 40 જેવું આજુબાજુનું તાપમાન 29 તારીખમાં પણ જોવા મળશે. 31 તારીખની અપડેટ જોઈએ તેમાં પણ 35 ડિગ્રીથી 33 ડિગ્રી સુધીનું તાપમાન રહી શકે. આગામી 2 તારીખ સુધીની અપડેટમાં ગુજરાતમાં 30 થી 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ યથાવત રહેશે. ઠંડીની શરૂઆત જાન્યુઆરી સુધીમાં કડકડતી ઠંડી પડશે. જે ડિસેમ્બર અને જાન્યુઆરીના મહિના હોય છે તેમાં પણ નવેમ્બરની અંદર 5 નવેમ્બર પછી ઠંડીની ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ શકે. હવે આપણે વાત કરીએ ખાસ કરીને જે આપણા ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે નુકસાન થયું છે. સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારો છે જેની અંદર વરસાદથી નુકસાન થયું છે. તો સરકાર દ્વારા અત્યારે જે સહાય સૂકવવામાં આવી છે તેમાં ખાસ કરીને જે જૂનાગઢના વિસ્તારો છે, અમરેલીના વિસ્તારો, રાજકોટના વિસ્તારો છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, તેમજ ગીર સોમનાથના વિસ્તારો છે, મોરબી, સુરેન્દ્રનગર સુધીના જે વિસ્તારો છે જેમાં ક્યાંક ક્યાંક ભારે માવઠાના કારણે મોટું નુકસાન થયું છે, તેમાં ખેડૂતોને આપણી આશા છે કે 100એ 100% સહાય સૂકવવામાં આવે. સરકાર શ્રી સુધી આજે માહિતી આપણે પહોંચાડવા માગીએ છીએ કે ખેડૂતોએ એક વીઘા દીઠ જે ખર્ચ કર્યો હોય છે તે ખર્ચ માત્ર પણ આ સહાયથી પ્રાપ્ત થતો નથી. તો સર્વે કરી ખેડૂતોને કેટલા વીઘાની મગફળી હતી અને એ મગફળીમાં દાખલા તરીકે વીઘે 25 મણ 20 મણ જેવો મિનિમમ ઉતારો આવતો હોય તો કહી શકાય કે 20,000 રૂપિયાની આવક અને પાલાની આવક એમ કરી 25,000 રૂપિયા વીઘે આવક થતી હોય તો ખાસ કરીને જે હેક્ટર દીઠ 1,00,000 રૂપિયાથી 1.5 લાખ રૂપિયા સુધીની સહાય ખેડૂતોને કરવામાં આવે તો તેમને નફો થાય, બાકી તેમને મોટા ભાગે નુકસાન હોય છે. તો આવા સંજોગોમાં 100એ 100% એટલે કે હેક્ટર દીઠ 1,00,000 રૂપિયા સુધીની સહાય ખેડૂતોને કાયદેસર મળવી જોઈએ. કારણ કે મગફળી જેવા પાકોની અંદર ખર્ચાઓ થતા હોય, કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકો નષ્ટ થયા છે 100એ 100% નષ્ટ, પાલો પણ પશુઓ માટે નથી રહ્યો ત્યારે સરકારે આ વિચારણા કરવી જોઈએ. તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત.